ચોટીલામાં ભાજપ દ્વારા જસદણ પેટા ચૂંટણીનો વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ચૂંટણી પંચે રચેલી જસદણની પેટા ચૂંટણીમાં તારીખ 20 યોજાઈ, જેમાં આજ રોજ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી કુંવરજીભાઈ બાવળિયાને 90,268 મત અને બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર અવસરભાઈ નાકિયાને 70,263 મત મળતા સરકાર દ્વારા ભાજપના ઉમેદવારને 19,985 મતે વિજેતા જાહેર કર્યા છે. ત્યારે આ જીતની ખુશીમાં સમગ્ર રાજ્યમાં ભાજપના દરેક કાર્યકર્તાઓ દ્વારા દરેક શહેર તેમજ ગામોમાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે ચોટીલા શહેર ભાજપ અને ચોટીલા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આણંદપુર રોડ પર ફટાકડા ફોડીને મો મીઠું કરીને વિજયોત્સવ ઉજવવા આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ મનસુખભાઈ, શૈલેષભાઈ તથા તાલુકા ભાજપના મેરુભાઈ ખાચર, ભૂપતભાઈ ખાચર, સુરેશભાઈ, પ્રદીપભાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓની હાજરીમાં વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજે ચોટીલા શહેર અને ચોટીલા ગ્રામ્ય દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ, જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયા 20,000 કરતા વધારે મતોથી ચૂંટણી જીતીને સમગ્ર સમાજ અને સમાજના મતોથી ચૂંટાણા, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક ભારતીય જનતા પાર્ટીનો માહોલ ઊભો થયો છે. ત્યારે 2019 ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યકર્તામાં જોમ અને જુસ્સો વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા વતી આજે આ ફટાકડા ફોડવાનો કાર્યક્રમ કુંવરજીભાઈ જસદણ પેટાચૂંટણીમાં વિજય થાય એનું સંદર્ભે રાખવામાં આવ્યું. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, ચોટીલા.